હલો દોસ્તો, આપણે સિંધુ કરાર શેના માટે થયેલો એના વિશે જોઈ લઈએ કે સિંધુ કરાર શે શું અને કઈ સાલમાં થયેલો. તો સિંધુ કરાર છે એ સિંધુ નદીના લીધે થયેલો અને જે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલો સિંધુ કરાર. ઓકે, હવે એ થયેલો કેવી રીતે તમને મેપ દ્વારા સમજાવું. આ ભારતનો ઉત્તરી વિસ્તાર છે. આ જગ્યા પર તિબેટ આવેલું છે, જે કૈલાસ શ્રેણી આવેલી છે. કૈલાસ શ્રેણી આવેલી છે, સિંધુ નદી છે એ કૈલાસ શ્રેણીમાંથી બુખરચુ નામની હિમનદીમાંથી નીકળી. કૈલાસ શ્રેણીમાંથી બુખરચુ નામની હિમનદીમાંથી નીકળી ભારતમાં એન્ટર થઈ, આમ થઈ ડાયરેક્ટ પાકિસ્તાનમાં થઈને પાકિસ્તાનમાંથી જતી અરે આ જગ્યા પર આવી અને અરબ સાગરને મળી જાય છે. તે પાકિસ્તાન કરાચી જોડે અહીંયા આવી મળી જાય છે. ભારતમાં ઓનલી ફોર લેહ લદાખમાંથી નીકળે છે. 1960માં જ્યારે પાકિસ્તાનવાળા માણસોને ખબર પડી કે સિંધુ નદી છે એ ભારતમાંથી વહે છે, છતાં આગળના ટાઈમમાં સિંધુ નદી પર કોઈ પુલ ના બાંધી દેવામાં આવે, કોઈ આગળ સમસ્યા ના થાય, કોઈ કારણોસર પાણી રોકી ના લે ભારતમાં, એટલા માટે પાકિસ્તાનવાળાએ વિચાર્યું કે આના પર કોઈ કરાર કરી લેવો જોઈએ. એટલા માટે પાકિસ્તાનવાળાએ 1960માં જ્યારે આપણા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હતા, 1960માં જ્યારે કરાર કરવાનો હતો ત્યારે આ લોકોએ વિચાર્યું કે પાકિસ્તાન લાવવા માંગતા કે જે આ કરાર કરવાની મધ્યસ્થી રહે, જેની બધાને જરૂર રહે. તો પાકિસ્તાન અને ઇન્ડિયાવાળા વિચાર્યું કે આને વચ્ચે લાવવાનું વર્લ્ડ બેંક. તો આ લોકોએ વર્લ્ડ બેંકની મધ્યસ્થી કરી અને વર્લ્ડ બેંકમાં એક શાખા છે જે IBRD કરીને એક શાખા છે, આ શાખાની વચ્ચે રાખી વર્લ્ડ બેંકની અને કરાર કરવામાં આવ્યો સિંધુ નદી 1960માં. હવે આ કરારમાં એવું કહેવામાં આવ્યું કે સિંધુ બીજા નંબરની ઝેલમ, ત્રીજા નંબરની છે ચીનાબ, આ ત્રણ નદીનો મોટાભાગનો જથ્થો છે એ પાકિસ્તાનમાં આવેલો છે. એટલા માટે આ ત્રણ નદી છે એ ત્રણ નદીને પાકિસ્તાનવાળા પાણીનો જથ્થો યુઝ કરશે. ઓકે, અને બીજા નંબરમાં ઇન્ડિયાવાળા શું કરશે, ઇન્ડિયાવાળા માટે રાવી, બિયાસ અને સતલુજ આ ત્રણ નદી ઇન્ડિયા યુઝ કરશે. હવે દેવ રાવી, બિયાસ, સતલુજ આ ત્રણ નદી ઇન્ડિયાવાળા પાણી યુઝ કરશે. હવે દેવ સિંધુ નદી અને સતલુજ નદી એ ઇન્ડિયામાં ઉદ્ભવતી નથી, એ બહારથી આવે છે. ઓકે, તો 1960માં જે સિંધુ કરાર કરવામાં આવેલો એ આવી જ રીતે કરવામાં આવેલો કે જે સિંધુ નદી ઉપર કોઈ પુલ ના બાંધી, કોઈ આગળ જતો પાકિસ્તાનને સમસ્યા ના આવે જેથી કરીને પાકિસ્તાનને તકલીફ ઉઠાવવી પડે. દેખો, અહીંથી લઈને છેક પૂર્વ પાકિસ્તાન, ઉત્તરથી દક્ષિણ સુધી પૂરેપૂરું પાકિસ્તાન સિંધુ નદી પર નિર્ભર છે, ઉપરથી દક્ષિણ સુધી. એટલા માટે સિંધુ કરાર કરવામાં આવેલો. ઓકે, આઈ હોપ તમને આ સમજણ પડી ગઈ હશે કે આ સિંધુ કરાર શું કામ કરવામાં આવ્યો. થેન્ક યુ.